હવે એ બ્રેનની એક વસ્તુ, એની અમુક લક્ષણતા છે, લક્ષણ છે, ખાસિયત છે, એ એક વસ્તુ એક જ ટાઈમે કરી શકે, એ પાંચ વસ્તુ એકી સાથે ન કરી શકે. સપોઝિંગ કે હું ફોન પર કોઈની જોડે વાત કરતો, હા, અને આ ભાઈ રૂમમાં હોય, એને આ કેજે, હા, ઓલું રહી ગયું છે એને જરા કેજે કાલ સવારે લેતો આવે, બરાબર. હવે થાય શું, આ લેફ્ટ બ્રેઇન થી હું વાત કરું છું ફોનની અંદર, ને લેફ્ટ બ્રેઇન ની ખાસિયત શું છે, હા, કે એ એક જ ટાઈમે એક જ વસ્તુ કરી શકે, એટલે ન ફોનમાં જે ઓલો બોલે છે હું સાંભળી શકું, ન આ બોલે એ હું સાંભળી શકું. આ પકડાય છે, એ કન્ફ્યુઝ થઈ જાય છે, એ કારણ કે એક વસ્તુ એક જ સાથે એક જ ટાઈમે એક જ વસ્તુ કરી શકે છે, હા, અને તમારા અંદરના બધા સર્કિટ ફ્યુઝ ઉડી જાય છે અને રાડા રાડી થઈ જાય એની ઉપર અને જે ફોનમાં વાત કરે છે એની સાથે. આ લગભગ બધા એને આ અનુભવ થયો હશે. તો આ એક લેફ્ટ બ્રેઇનની ખાસિયત છે કે એ એક વસ્તુ એક જ ટાઈમે કરી શકે. જે દુનિયા લેફ્ટ બ્રેઇન જોયે છે એક સ્ટ્રગલ છે, સ્ટ્રગલ સંઘર્ષ, સંઘર્ષથી બનેલું. આમાં કઈ ભગવાનની કોઈ જગ્યા છે જ નહીં, હા, ગ્રેસની કોઈ જગ્યા, ગ્રેસ કૃપાની કોઈ જગ્યા જ નથી. આમ કઈ ફર્સ્ટ ક્લાસ જીવન ચાલે કોઈકના કૃપાથી, કોઈ ગુરુના કૃપાથી, કોઈ ભગવાન, એવું તો જગ્યા જ નથી આ લેફ્ટ બ્રેઇનની દુનિયાની અંદર. એમાં તો સંઘર્ષ સિવાય કઈ નથી. હા, તમારું જ, તમારે પોતે કરવું, ડોગ ઇટ્સ ડોગ વર્લ્ડ છે. તો લગભગ તમે જો આજના જોબ ઉપર તમે કોઈકને કહેશો કામ કરતા મને જરાક આ શીખડાવશે, એ નહીં શીખડાવશે, હા, કારણ કે એનું લેફ્ટ બ્રેઇન કહે છે કે જો આ શીખી જશે તો મારો જોબ એ લઈ લેશે. હા, અત્યારે બોમ્બેમાં આ જ રીતે ચાલે છે, જે લોકો જોબ કરે છે જીવનની દોડની અંદર છે, તો લેફ્ટ બ્રેઇન આપણું એટલું બધું આપણું કામ કરે છે, એટલું બધું એ કાર્યવાહી કરે છે કે એ જીવનમાં દોડતું જ હોય છે. બોમ્બેમાં તમે સ્ટેશન ઉપર ઉભા રહ્યો એટલે બધા દોડતા, લેફ્ટ બ્રેઇન્સ દોડતા જ હોય છે, સ્ટ્રગલ ફોર લાઈફ, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. તો એ જ્યારે દુનિયા જોયે છે ત્યારે કેવી રીતે દુનિયા જોયે છે, પગથિયા, એને પગથિયા જ દેખાય છે. અને આ પગથિયાનો કોઈ અંત જ નથી, ચડિયા જ કરો, ચડિયા જ કરો, ચડિયા જ કરો, એનો કોઈ અંત જ નથી. આવું સ્વર્ગ તો આવતું જ નથી, અને તમને એમ લાગે કે આગલા પગથિયે સ્વર્ગ છે, આગલા પગથિયે સ્વર્ગ છે, આગલા, અને ચડિયા કરો, જિંદગી પૂરી થઈ જાય છે. આ લેફ્ટ બ્રેઇનની આ ખાસિયત છે. અને એ તમને ગમે તેમ મનાવીને રહેશે કે આ પગથિયું જે ચડવાની જે વાત છે, જે આ સંઘર્ષ કરવાનું, એ જીવનમાં એ જ કરવા જેવું છે. સંઘર્ષ સિવાય આ જીવનમાં કરવા જેવું શું છે? પ્રેમ કરવા જેવી વસ્તુ નથી. હા, કોઈ આપણે પેઇન્ટિંગ્સ જોવા જાય કે કોઈ ગાર્ડનનું ક્રિએશન કરીએ, કોઈ સર્જનાત્મક કામ કરવા જેવું નથી. તમે બસ સંઘર્ષ કર્યા કરો. આ લેફ્ટ બ્રેઇન તમને ગમે તેમ આ સમજાવીને જ રહેશે. એના પાંચ લક્ષણ આપણે જોઈ લઈએ લેફ્ટ બ્રેઇનના, ખાસ એના જે પાંચ લક્ષણ છે, કારણ કે એ આ જ વ્યક્તિના લક્ષણ છે. હા, જે આપણો, હા, બેડરૂમમાં જીવે છે એ જ વ્યક્તિના લક્ષણ છે. નંબર એક, લેંગ્વેજ, ભાષા. કોઈ બીજા બ્રેઇનને ભાષા નથી આવડતી. હા, તમે આખી જિંદગી પ્રાર્થના કર્યા કરો ભાષાની અંદર, બીજા બ્રેઇનને પ્રાર્થના નથી આવડતું. આ લેફ્ટ બ્રેઇનને જ આવડે છે ભાષા, કોઈ બીજા બ્રેઇનને નથી આવડતું. નો અધર પાર્ટ ઓફ ધ બ્રેઇન હેઝ ધી એબિલિટી ટુ રીડ ઓર રાઇટ. ધ લેફ્ટ ડીલ્સ વિથ કન્સેપ્ટ, ઇટ કેન નેવર ડીલ વિથ રિયાલિટી ડાયરેક્ટલી. રિયાલિટીને એ ડાયરેક્ટલી સ્પર્શ નથી કરી શકતું. હા, એટલે લેફ્ટ બ્રેઇનમાં પ્રેઝન્ટ મોમેન્ટ નથી. ઓલ સેન્સેશન્સ, હું અહીંયા હાથ રાખું છું અને મારા હાથની અંદર જે આ સ્પર્શ આવે છે એ લેફ્ટ બ્રેઇનમાં નથી જતો, એ કોર બ્રેઇનમાં જાય છે. ઓલ સેન્સેશન્સ, સેન્સેશન્સ સંવેદના, હા, તો સંવેદનાઓ લેફ્ટ બ્રેઇનમાં નથી જતી, સંવેદનાઓ
કોર બ્રેનમાં જાય છે, હજી કોર બ્રેન આગળ આવશે. હા, તો લેફ્ટ બ્રેન થી આપણે જરાક દૂર રહેવું હોય તો સંવેદનાઓની જગતમાં આપણે રહે. ઓલ સેન્સેશન્સ કમ ફ્રોમ ધ કોર, અને આપણું જે વર્તન છે, આપણું જે બિહેવિયર છે, એ કોર બ્રેન કંટ્રોલ કરે છે. એટલે પોઝિટિવ થિંકિંગની આ દુનિયામાં જગત નથી. હા, નોર્મન વિન્સન પીલ ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, એમિલ કુએ ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, આ એવરી ડે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર. હા, આપણે બોલ્યા કરે, હા લોકો બોલે છે સવારના, પણ હું આત્મા છું, હું સિદ્ધ છું, આ છું, પણ આ લેફ્ટ બ્રેઇન પૂરતું. આ ભાષા જે છે એ લેફ્ટ બ્રેઇન સમજે છે, ને એ સમજે છે કે હું આત્મા છું. ને લોકો સવારના પોરમાં એક લાઈન સર લખેલું હોય છે, હું બધાને સુખ કરીશ, હું કોઈને દુખી નહીં કરું, હું આમ કરીશ, હું તેમ કરીશ, આમ લઈને બેસી જાય સવારના પોરની અંદર. બટ ઇટ ડઝન્ટ વર્ક, ઇટ કેન નોટ વર્ક, કારણ કે ભાષા આ આપણા બ્રેઇનનું આ નાના ભાગ પૂરતું સીમિત છે. હા, આગળ ભાષા નથી જતી. અને ઘણી વાર એ રિવર્સ ઓર્ડરમાં કામ કરે છે. હું સવારે કરું કે હું કોઈને દુઃખ નહીં પહોંચાડું, આખો દિવસ દુઃખ પહોંચાડ્યા કરું. હા, હું સવારે આમ ઉઠીને પહેલો સૂત્ર બોલું કે હું કોઈને દુઃખ નહીં પહોંચાડું, તો આખો દિવસ પછી મારો કેવો જાય છે? ફરીથી બીજે દિવસે જરાક વધારે દ્રઢતાથી હું નક્કી કરું, હવે આજે તો હું કોઈને નહીં પહોંચાડું, ફરીથી એ જ થયા કરે. ઇટ ઓલવેઝ વર્ક્સ ઇન રિવર્સ ઓર્ડર. તો જે આપણું વર્તન છે એ લેફ્ટ બ્રેઇન થી કંટ્રોલ ન થાય. હા, મારે સારું થવું છે, સારું કરવું છે, સરખું કરવું છે, ત્યાં કામમાં નથી આવતું. હા, તમે તમારા છોકરાઓને સમજાવો કે તું સમજતો નથી આ રીતે કરવું, ઇટ ડઝન્ટ વર્ક. હા, એ લેફ્ટ બ્રેઇન થી બિહેવિયર કંટ્રોલ ન થાય, વર્તન કંટ્રોલ ન થાય, મોરેલિટી હા ની એ રીતે કોઈ જગ્યા નથી. કારણ કે હા, કોઈક બીજું બ્રેઇનને તમે સમજાવી શકો તો એ ઓટોમેટિક બિહેવિયર બદલાઈ જાય. પણ અત્યારે આપણે જે બેઠા છે, હું બેઠો છું, તમે બેઠ, જે રીતે બેઠા છો, જે રીતે તમારા હાથ છે, જે રીતે તમારા પગ છે, તમારું શ્વાસ જે રીતે ચાલે છે, તમારું હાર્ટબીટ જે રીતે ચાલે છે, એ તમારું કોર બ્રેઇન નક્કી કરે છે. હા, કેટલી બધી વસ્તુઓ એકી સાથે આ કોર બ્રેઇન નક્કી કરે છે. ત્યાં એકી સાથે ઘણું બધું કરવાની ક્ષમતા છે એ કોર બ્રેઇનની અંદર. અને આપણે કહીએ છીએ કે એ અનકોન્શિયસલી કંટ્રોલ કરે છે. હા, આ કોર બ્રેઇન મારું હાર્ટબીટ અનકોન્શિયસલી કંટ્રોલ કરે. હું તમને જોઉં છું, એ કોન્શિયસલી જોઉં છું. આપણી ડેફિનેશન ઓફ કોન્શિયસ અને અનકોન્શિયસ. ડ્રીમ્સ કમ ફ્રોમ ધ કોર બ્રેઇન. સપના કોર બ્રેઇનમાંથી આવે છે. એટલે એક કોર બ્રેઇનમાં જવાની ટેકનિક શું છે? કોન્શિયસ સ્લીપ. કોન્શિયસ સ્લીપનો આટલું મહત્વ છે, યોગ નિદ્રાની આટલું મહત્વ છે કે એ ડાયરેક્ટ કોર બ્રેઇનનો દરવાજો તમારી સામે ખોલી નાખે છે. તો જે સપના આવે છે એ અંદરના કોર બ્રેઇનમાંથી આવે છે. સો યુ નેવર ડ્રીમ દેટ યુ આર રીડિંગ અ બુક. તમે ચોપડી વાંચો છો એવું સપનું નહીં આવે, કારણ કે કોર બ્રેઇન હા ભાષા નથી જાણતું. ઇફ યુ કુડ ચેન્જ યોર પોઝિટિવ થિંકિંગ ઇન ટુ ડ્રીમ લેંગ્વેજ. ડ્રીમ લેંગ્વેજ શું છે? સપનાની ભાષા શું છે? ઉડવું, ચાલવું, જુદા જુદા ઇમોશનલ સીનરી જે પિક્ચરમાં આવે છે એ બધી સપનાની ભાષા છે. હા, હાથમાં ચશ્મા છે, સડનલી આ ચશ્મા માઇક બની જાય, હા માઇકમાંથી એક પરી બની જાય, આકાશમાં ઉડવામાં, આ બધી ડ્રીમની ભાષા છે, ડ્રીમ લેંગ્વેજ છે, ડ્રીમ સિમ્બોલોજી છે. તો હું કહું કે મારે આજે કોઈને દુઃખ નથી પહોંચાડવું, મારે આજથી બહુ સારું રહેવું છે, આજથી મારે સિગરેટ નથી જ પીવું, એવું નક્કી કરું મારા લેફ્ટ બ્રેઇનથી, એને જો એ ભાષાની બદલે આ ભાષામાં હું નાખી શકતો હોત કે મારે સિગરેટ નથી પીવું, એ ઉડવાની ભાષામાં જો હું નાખી શકતો હોત, કે એ ચાલવાની ભાષામાં હું નાખી શકતો હોત, કે આ પરી બની જાય એ ભાષામાં હું નાખી શકતો હોત એ વાતને, તો મારું કોર બ્રેઇન તરત પકડી લે, બિહેવિયર રાતોરાત ચેન્જ થઈ જાય. પોઈન્ટ પકડાય છે ને? તો આપણી જે પ્રાર્થના છે, જે પ્રાર્થના આપણે કરીએ છીએ, જે
એને ગમે તેમ આપણે ડ્રીમ સિમ્બોલોજીમાં મૂકવી પડે ત્યાં સુધી શબ્દ જ રહી જાય છે. સવારના પોરમાં હું ભગવાનને યાદ કરું છું, એ જે બધું આપણે બોલીએ છીએ એને ડ્રીમ સિમ્બોલોજીમાં જ્યાં સુધી ડ્રીમની ભાષામાં, સપનાની ભાષામાં નહીં મૂકી શકીએ ત્યાં સુધી એ બહુ ઉપયોગમાં નહીં આવશે. તો એક લક્ષણ પેલું આપણે જોઈ લીધું લેફ્ટ બ્રેઇનનું, ભાષા, લેંગ્વેજ, કન્સેપ્ટ, આઈડિયાઝ, મેથેમેટિક્સ, હા, એ લેફ્ટ બ્રેઇન. બીજું છે સમય. The sense of present, past and future exists only in the left hemisphere. ભૂતકાલ, ભવિષ્યકાલ, વર્તમાનકાલ, આ ત્રણ કાલ જે છે, જે કાલ જે હું કહું છું એ ખાલી લેફ્ટ બ્રેઇન જ સમયને આ રીતે સમજે છે, બીજા બ્રેઇનને આ રીતનું સમયનું ભાન જ નથી. તો કાલે આ કરીશ, હા, તો એ લેફ્ટ બ્રેઇન. જ્યારે પણ તમે વિચારો છો કાલની માટે તો ધ પ્લાનિંગ બ્રેઇન ઇઝ ઓપરેટિંગ. તમે સમજો, જ્યારે તમે કોઈનું જજમેન્ટ કરો છો પ્લાનિંગ બ્રેઇન ઇઝ ઓપરેટિંગ. તમે કોઈ પણ નિશ્ચિત વસ્તુ કરો છો તો પ્લાનિંગ બ્રેઇન ઇઝ ઓપરેટિંગ, કારણ કે એ ટાઈમ એન્ડ સ્પેસમાં થાય છે અને બીજા બ્રેઇન ટાઈમ એન્ડ સ્પેસ સમજતા નથી. તો ઓલવેઝ રિમેમ્બર કે જ્યારે તમે કોઈ પણ આવી કાર્ય કરો છો તો રિયાલિટીનો 30 લાખ માંથી 16મો ભાગ જ જોડે તમે કામ કરો છો. I'll just put it down on the board. સે બ્રેઇન ની અંદર હર ક્ષણે આટલું ઇન્ફોર્મેશન અંદર આવે છે, હર ક્ષણે, હર સેકન્ડે આટલા બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન અંદર આવે છે. આપણું લેફ્ટ બ્રેઇન એમાંથી જો મેક્સિમમ કામ કરતું હોય, મેક્સિમમ સ્પીડે કામ કરતું હોય તો આટલું જ સમજી શકે છે. આ આપણી રિયાલિટી, આ રિયાલિટી આપણે જે રિયાલિટીને જોઈએ છીએ, આ બરાબર છે. અઘરું છે, બહુ અઘરું છે. આ જ્યારે આ વસ્તુઓ આપણે સમજીએ આપણી બધી આઈડિયાઝ, કન્સેપ્ટ બધું ભંગાઈ જાય છે, કારણ કે કોઈ દિવસ રિયાલિટીને આપણે જોઈ જ નથી શકતા. જે આખું પિક્ચર, હોલ પિક્ચર જોવા માટે કંઈક આપણા જીવનમાં બહુ મોટી ક્રાંતિ લઈ આવી પડે છે. 120 હતા ને પહેલા, હા, એ હું સાયન્સ પ્રમાણે જાઉં છું. હા, જો ટાઈમ મળશે તો હું એનું મેલ કરી લઈશ, નહીં મળશે તો નેક્સ્ટ શિબિરમાં. એ 120 વિચાર એક સેકન્ડના બને છે. હા, એ એક સેકન્ડના 120 વિચાર જે કોર બ્રેઇનમાં બને છે એમાંથી 16 વિચાર લેફ્ટ બ્રેઇન સમજે છે. એ તાવડિયાજીની ટર્મિનોલોજી છે. આ જરા કેઓસ થિયરીની હું ટર્મિનો, લગભગ બેઉ મળતી જ આવે છે. મને આમ આશ્ચર્ય થાય છે કે 25-30 વર્ષ પહેલાં જ્યારે તાવડિયાજી આ બધું લખ્યું ને સાયન્સે એ જ વસ્તુની શોધ કરી 20 વર્ષ પછી, ત્યારે મને આમ બહુ આશ્ચર્ય થાય છે. અને વર્ડ ટુ વર્ડ, દાખલાથી દાખલા, આમ કંઈ આપણે જુદું ન પાડી શકીએ, બહુ અદ્ભુત એમની વિઝન હશે. The core and the right hemisphere, એને સમય નથી ત્યાં. હવે આ શું થાય છે પ્રોબ્લેમ, કે જ્યાં એને સમજણ નથી ભૂતકાલ, ભવિષ્યકાલ, વર્તમાનકાલ, ત્યારે આપણે એક ટર્મિનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, એક વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ કે એ એવર પ્રેઝન્ટ નાવમાં છે, એ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે મારો, હા, કે એ જે છે એ સમય અતીત છે, સમય અતીત છે, સમય અતીત છે. તો પણ એને સમજાવવા માટે આપણે કેવું પડે છે કે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે કે એવર પ્રેઝન્ટ નાવમાં છે, એવું કોઈક શબ્દ, હા, આપણે ઉપયોગ કરવો પડે છે. યુ કેન ઓનલી ગેટ બિહાઇન્ડ ઓર હરી ફ્રોમ ધ લેફ્ટ હેમિસ્ફિયર. હા, લેફ્ટ બ્રેઇનથી
મારે કંઈક મારાથી ભૂલ થઈ ગયો હોય પછી જ મને ખબર પડે કે કાલે કંઈક ભૂલ થવાની છે તો પહેલા ખબર પડે. એ ભૂલ વખતે તો ખબર જ ન પડે. લેફ્ટ બ્રેઇન ક્રોધને નથી જોઈ શકતું. યુ સી યોર એંગર, યુ સી ધીસ, યુ સી દેટ, એ લેફ્ટ બ્રેઇનની વાત નથી કરતા. પણ એ લોકો બતાવતા નથી તમને કઈ રીતે જોવું, કોઈ બતાવતું નથી. વાત સાચી કરે છે પણ એ કોઈક બીજી બ્રેઇનથી જોવું પડે. હા, તો લેફ્ટ બ્રેઇન કોઈ પણ વસ્તુની આગળ હોઈ શકે, પાછળ હોઈ શકે, સાથે ન હોઈ શકે. હા, કારણ કે ત્યાં પ્રેઝન્ટ મોમેન્ટ નથી. હા, તો આગળ કે પાછળ, આગળ કે પાછળ, ઇટ ઇઝ અ પેન્ડ્યુલમ મૂવમેન્ટ. તો એ લેફ્ટ બ્રેઇનમાં હંમેશા જ્યાં સ્ટ્રગલ છે ત્યાં દોડ છે, હરી. હા, જલ્દી, મારે જલ્દી કરવું છે, જલ્દી કરવું છે. કોર બ્રેઇનની અંદર જલ્દી નથી. અને કોર બ્રેઇન આપણે શરીરનું એક એક કાર્ય કોર ચલાવે છે, એટલે આપણા વાળ ઉગાડવા માટે હું જલ્દી નથી કરતો કે દાઢી ઉગાડવા માટે હું જલ્દી નથી કરતો. એની મેળે થાય છે. હા, ત્યાં જલ્દી નથી. તો કુદરતની અંદર ક્યાંય હરી નથી, જલ્દી નથી. આપણા લેફ્ટ બ્રેઇનની અંદર ઓલવેઝ ઇન અ હરી, દોડ છે. હા, એક વર્ષની અંદર મારે ફેઝ 5 સુધી પહોંચી જવું છે. હરી હરી, દેર ઇઝ નો હરી ઇન નેચર. તો સમય, ભાષા, સમય, બે લક્ષણ આપણે જોયું. ત્રીજું, જજમેન્ટ, ધ સેન્સ ઓફ રાઈટ ઓર રોંગ. આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, એ લેફ્ટ બ્રેઇન પૂરતું મર્યાદિત છે. કોર બ્રેઇન અને રાઈટ બ્રેઇનને ભાન જ નથી શું સાચું છે ને શું ખોટું છે. ત્યાં જજમેન્ટ છે નહીં. હા, કોઈ વસ્તુની જજમેન્ટ નથી. એ કાં તો છે ને કાં તો નથી. કોઈ જાતની ત્યાં જજમેન્ટ નથી, નિંદા નથી. અને એ ઇમેજિન પણ નથી કરી શકતા કે કોઈ વસ્તુ સાચી રીતે થઈ શકે અને ખોટી રીતે થઈ શકે. હા, આપણે એમ ગણીએ કે આ રીતે આ કરવાથી સાચું છે, આ રીતે આ કરવાથી સાચું છે. પણ કોર બ્રેઇન અને રાઈટ બ્રેઇનને આ ભાષા આવડતી જ નથી. એને ભાન જ નથી કે આ રીતે આ કરવાથી આ સાચું છે. તો ત્રીજું આપણે જોયું, જજમેન્ટ. ચોથું, લેફ્ટ બ્રેઇનને હસતા નથી આવડતું, એટલે સરદારજીને લેફ્ટ બ્રેઇન નથી. એ સરદારજી મોડા જ આવ્યા ને, સેન્સ ઓફ ટાઈમ તો છે નહીં, કોઈ હરી નથી એના જીવનમાં. તો એ જાત જાતના તર્ક વિતર્ક લેફ્ટ બ્રેઇન એકદમ સૂક્ષ્મ રીતે કરી શકે. હા, આપણા આશ્રમમાં એક બે વ્યક્તિ એવા બ્યુટિફુલ તર્ક વિતર્ક કરે તો આપણું મગજ કામ ન કરે. મને એમ થાય કે ભગવાન આ જ છે, એવો બ્યુટિફુલ તર્ક વિતર્ક કરે. હા, તો તર્ક વિતર્ક લેફ્ટ બ્રેઇન કરે છે, પણ ઇટ કેનોટ એન્જોય લાઈફ. હા, ત્યાં જીવનનું એન્જોયમેન્ટ નથી, નાની નાની વસ્તુઓની એન્જોયમેન્ટ નથી. લેફ્ટ બ્રેઇન, તમે સિરીઝ જોયું હોય પેલા ટીવી ઉપર આવતું હતું, શું નામ હતું એનું, સ્ટાર્ટ્રેક, કોઈ જોયું છે સ્ટાર્ટ્રેક? હા, એમાં એક કેરેક્ટર હતો સ્પોક. સ્પોક, એ સ્પોકને હસતા નહોતું આવડતું, એ પ્યોર લેફ્ટ બ્રેઇન હતો, લેફ્ટ બ્રેઇનની સમાધિ. સ્પોક અદ્ભુત વ્યક્તિ હતો એ. તો એ સ્પોક હર ક્ષણની અંદર બધું આમ તમારી મગજની સામે ફર્સ્ટ ક્લાસ મૂકી દે, આ કરશો તો આમ થશે, આ કરશો તો આમ થશે. પણ એને હસતા નહોતું આવડતું, લાઈફને એન્જોય, કોઈ દિવસ એના મોઢા ઉપર હસી નથી જોઈ. સ્નો સ્માઇલ. અને તાવડિયાજી, હા, કાલે શું કહેતા હતા, ભગવાન રડાવે ત્યારે તમે હસી શકો. હા, એ લેફ્ટ બ્રેઇનની વાત નથી. હા, તો લેફ્ટ બ્રેઇન કેનોટ એન્જોય લાઈફ, કેનોટ લાફ. ફિલિંગ્સ કમ ફ્રોમ અ ડિફરન્ટ બ્રેઇન. જે આપણા ભાવ છે, જે સંવેદનાઓ છે, એ કોઈક બીજા બ્રેઇનમાંથી આવે છે. વેનએવર યુ આર સ્ટ્રગલિંગ, ધ લેફ્ટ ઇઝ ઇન ચાર્જ. તમને જીવનમાં જ્યારે પણ એમ લાગે ઓહો જીવન સંઘર્ષ છે, હા હું દોડી જાઉં છું કંઈ મળતું નથી, જ્યાં જાઉં ત્યાં સામે પહાડ આવે છે, કંઈક કરવા જાઉં છું કંઈ થતું નથી, સમજો કે તમારું લેફ્ટ બ્રેઇન અત્યારે કબજામાં છે. જરાક એક સાઈડ ઉપર ઊભા રહી જાજો.
એ ખાલી આટલું જ રિયાલિટી, તમારું દુઃખ જે છે એ રિયાલિટીનો આટલો જ ભાગ છે. હા, ક્યાં ચક સાહેબ સમજી ગયા? જે કન્ફ્યુઝન છે લાઈફ ની અંદર એ રિયાલિટીનો આટલો જ ભાગ છે, અને ઇન ધ હોલ રિયાલિટી એ કન્ફ્યુઝન ને પોતાની જગ્યા છે. હા, એને દૂર કરવાની કોઈ કોશિશ જ નથી. તો કારણ કે કન્ફ્યુઝન લેફ્ટ બ્રેઇન પૂરતું સીમિત છે, સ્ટ્રગલ સંઘર્ષ લેફ્ટ બ્રેઇન પૂરતું સીમિત છે, અને એ મેક્સિમમ હોઈ શકે તો આટલું જ હોઈ શકે, રિયાલિટીનો આટલો જ ભાગ, એ હકીકત નથી. તો જ્યારે જીવનની અંદર સ્ટ્રગલ લાગે, આવું લાગે, તો સમજો કે આ કંઈક જુદી રીતે, કંઈક સરખું નથી થતું, તો જે બ્રેઇનને કામ કરવાનું છે એ નથી કરતું. જરાક થંભી જાજો તે વખતે. તમે જ્યારે પણ ભાષામાં બોલતા હોય તો યાદ રાખજો કે આ રિયલ, જે કોઈ હું ભાષા વાપરું છું એ આટલું જ છે, આના સિવાય નથી. રિયાલિટી જોડે મારે કોઈ મતલબ નથી. તમે જ્યારે તમને જીવન એન્જોય નથી કરતા, હા, જીવનમાં આમ સારું નથી લાગતું, ફર્સ્ટ ક્લાસ નથી લાગતું બધું, તો સમજો કે તમે લેફ્ટ બ્રેઇનમાં છો. તમે એમ કહો કે આઈ મસ્ટ ડુ ધીસ, કે મને, આઈ એમ 60 યર્સ ઓલ્ડ, હવે શું, એ લેફ્ટ બ્રેઇન બોલે છે. બીજા બ્રેઇનને ભાન નથી કે આઈ એમ 60 યર્સ ઓલ્ડ. હા, તો આટલું કામ મારે આટલા સમયમાં કરી જ લેવું છે, હા, 6 મહિનાની અંદર 3 મિનિટ સુધી પહોંચી જ જવું છે, તો એ લેફ્ટ બ્રેઇન કહે છે ઇન અ હરી. એટલે લોકો આવા આવા સવાલ પૂછે છે કે આ કેમ ન થયું, 6 મહિના સુધી રિધમિક બ્રીધિંગ કેમ નથી થયું, આટલા વખતમાં તો થઈ જ છે મને, હા, નિર્બીજ નિર્વિકલ્પ સમાધિ લાગી જ જવી જોઈતી હતી, કેમ નથી લાગી? હા, હું એ જ સવાલ પૂછું છું, કેમ નથી લાગી? કમ્પેરિઝન, સરખામણી. જ્યારે કોઈ પણ વસ્તુની આપણે સરખામણી કરતા હોય છે ત્યારે આપણે ટ્રેપ્ડ, સમજો છો, ઓલા શિકારી ટ્રેપ મૂકે છે, હા, જનાવર પકડવા માટે. હા, તો આપણે વી આર ટ્રેપ્ડ ઇન ધ લેફ્ટ બ્રેઇન. જેવું આપણે સરખામણી કરવા જાય છે તો વી આર ટ્રેપ્ડ ઇન ધ લેફ્ટ બ્રેઇન. હા, શિકારીના ઓલાની અંદર આવી ગયા છે. તો જીવનમાં જ્યારે તમને એમ લાગો કે કોઈ સ્પેસ ની અંદર તમે ટ્રેપ્ડ થઈ ગયા છો, તો યુ આર ઇન ધ લેફ્ટ બ્રેઇન. લેફ્ટ બ્રેઇન ની ફિલોસોફી શું છે? કે તમારો પ્રોગ્રેસ, તમારા ગ્રોથ માટે તમે જવાબદાર છો, કોઈ તમને મદદ ન કરી શકે. કોઈ તમને મદદ ન કરી શકે. જીવન એક પગથિયા છે, એ પગથિયા તમારે જ ચડવા પડે. સ્ટ્રગલ, આ એની ફિલોસોફી છે. તો લેફ્ટ બ્રેઇન જો આટલું ખરાબ હોય તો કુદરતે એને બનાવ્યું છે એની માટે? હા, કંઈક તો એનું પર્પસ હશે. આપણે જોયું કે કોઈ પણ સ્ટ્રક્ચર હોય એનું પર્પસ છે, પ્લાન છે, અંદર પાવર સોર્સ છે, એના ભાગ છે. તો આ લેફ્ટ બ્રેઇન જે ભાગ છે એનું પર્પસ, લક્ષ્ય કુદરતે શું કામ એને ત્યાં મૂક્યું? હા, કોઈક એની, કોઈક કુદરતનું હેતુ હશે ને મૂકવા માટે. દેર આર ટુ વેરી ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ધ લેફ્ટ પરફોર્મ્સ. નંબર વન, ટુ હેબિચ્યુએટ બિહેવિયર. ટુ હેબિચ્યુએટ બિહેવિયર, મારા જે આદતો છે એ લેફ્ટ કોર બ્રેઇનમાંથી આવે છે. પણ એ કોર બ્રેઇનમાં પહોંચ્યા કેવી રીતે? લેફ્ટ બ્રેઇન એને મૂક્યા કોર બ્રેઇનમાં. સે નાનો છોકરો હોય તો એ લોકોમાં મિમિક્રી ખૂબ હોય, લાલા નાના છોકરાઓમાં. હા, એ કોઈને કોપી કરવામાં બહુ હોશિયાર હોય, પણ ધીમે ધીમે કોપી કરતા એ આદત બની જાય છે. હા, કોપી કરતા કરતા ક્યારે આદત બને છે? જ્યારે કોર બ્રેઇન એને લઈ લે છે.
લેફ્ટ બ્રેઇન થી કોપી કરે છે અને જ્યારે કોર બ્રેઇન એને લઈ લે છે ત્યારે એ આદત બની જાય છે. સાયકલ ચલાવવું, ગાડી ચલાવવું, ચાલતા શીખવું, જે કંઈ આપણે કર્યું છે એ પહેલા લેફ્ટ બ્રેઇન થી કર્યું છે. આ લેફ્ટ બ્રેઇન એને હેબિચ્યુએટ કર્યું છે કોર બ્રેઇનમાં. હા, લેફ્ટ બ્રેઇને કુદરતે એની માટે બનાવ્યું છે કે જે આપણું વર્તન છે, ખોટું સાચું સારું ખરાબ જે કંઈ આપણે કહીએ છીએ, હા, એને કોર બ્રેઇનમાં મૂકવા માટે લેફ્ટ બ્રેઇને બનાવ્યું છે, ટુ હેબિચ્યુએટ બિહેવિયર. ઇટ ઇઝ અ લર્નિંગ ટૂલ. હા, એ શીખવાનું સાધન છે, એ કરવાનું સાધન નથી, એ શીખવાનું સાધન છે લેફ્ટ બ્રેઇન. હા, એ કોમ્પ્યુટર ક્લાસ છે. પછી ક્લાસમાં જેમ તમે શીખતા હતા કોમ્પ્યુટર ક્લાસમાં, ત્યાં તમે ઓફિસમાં કરવા જાઓ તો ઓફિસમાં બધી ગડબડ થઈ જશે. તો જ્યારે તમે સાયકલ શીખતા હતા, જ્યારે સાયકલ શીખતા હતા તો શરૂઆતની અંદર કેટલી વાર આપણે પડ્યા, આ બ્રેક છે, આ હેન્ડલ છે, આમ હા આમ ફરાય, આમ પેડલ આમ ફરાય, અને પછી બધું ઓટોમેટિક. ત્યારે તો એમ પણ લાગતું કે આ બે પેડા ઉપર ઊભું કેમ રહેવું, હા, એ શક્ય છે કે કેમ. પણ આપણે શીખી ગયા સાયકલ ચલાવતા, કારણ કે લેફ્ટ બ્રેઇને એ લઈ અને કોર બ્રેઇનને સોંપી દીધું. હા, ઘણા લોકો પીને ગાડી ચલાવે છે, તમને ખ્યાલ હશે ઘણા લોકો, એ શું કામ ઘરે પહોંચી જાય છે, કેમ એક્સિડન્ટ થતા નથી, બહુ થાય છે પીવા પણ કેમ નથી થતા. હા, એ કોઈ વિચારતું નથી, કારણ કે કોર બ્રેઇન ઓટોમેટિક, એને હેબિટ છે એ ગાડી ચલાવવાનું, અને અનકોન્શિયસ થવા વાળું એક જ બ્રેઇન છે, લેફ્ટ બ્રેઇન. પિતા ને કોઈ બાકી એમ કહેશે કે ભાઈ બીજા બ્રેઇનને હા દારૂ પહોંચતું નથી તો ચલો કાલથી પીવા માંડીએ. To habituate behavior means to turn it over to the core. આ ટર્નિંગ ઓવર ટુ ધ કોર બ્રેઇનને પતંજલિએ નામ આપ્યું અભ્યાસ. હા, અભ્યાસ એટલે લેફ્ટ બ્રેઇન પહેલા શીખે અને કોર બ્રેઇનને સોંપી દે, એને હેબિટ બનાવી નાખે, પછી લેફ્ટ બ્રેઇન હા આખી જિંદગી એને નહીં ચલાવ્યા કરે, એ ફ્રી થઈ જાય, એમાંથી મુક્ત થઈ જાય. તો નાનું નાનું જે આપણું વર્તન છે, મારું ક્રોધ, મારું પ્રેમ, મારા નાના રિલેશનશિપ્સ, હા, મારું રોજનું જીવન, હા, એને ચલાવવા માટે લેફ્ટ બ્રેઇનમાં શક્તિ નથી. એ જો લેફ્ટ બ્રેઇન ચલાવવા જાય તો બધું ગડબડ થઈ જાય, ને લગભગ લેફ્ટ બ્રેઇન જ્યારે પણ ચલાવવા જાય ગડબડ થઈ જાય છે. એ બધું એને કોર બ્રેઇનને સોંપી દીધું છે. હા, મારે સવારના 4 ઉઠીને શીખવું નથી પડતું કે આ મારી પત્ની છે, હા, એ હેબિચ્યુએટેડ થઈ ગયું છે, એ કોર બ્રેઇન એ સમજી લીધું છે. તો હું હાથ આમ મૂકું અને આમ દબાવું તો એની અંદર કેટલા મસલ્સ, કેટલા નર્વ્સ, હા, અંદરના ઇન્વોલ્વ છે. એ જો લેફ્ટ બ્રેઇન ચલાવવા જાય તો શક્ય નથી, એ કોઈક બીજું બ્રેઇન ચલાવે છે, કોર બ્રેઇન, જેનામાં ભયંકર શક્તિ છે. તો આપણી માટે શું કામનું છે? એ લેફ્ટ બ્રેઇન 3-step રિધમિક બ્રીધિંગ શીખે અને કોર બ્રેઇનને સોંપી દે. આપણું આ કામ, આપણો અભ્યાસ શું છે? લેફ્ટ બ્રેઇન 3-step રિધમિક બ્રીધિંગ શીખી અને કોર બ્રેઇનને સોંપી દે, અને આ 24 ચલાવ્યા કરે. હા, અને જેમ મેં કીધું, હા, કે એ કોન્શિયસનેસનું ફ્રેક્ટલ છે, ધીમે 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 પહાડ બની જશે ઓટોમેટિક. બીજું એનું કામ છે, કુદરતે શેની માટે? બે કામ માટે બનાવ્યું છે, ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ. આમ તો પ્રોબ્લેમ સોલ્વિંગમાં કંઈ છે નહીં, પણ એની માટે કુદરતે ખાસ બનાવ્યું છે કે જીવનમાં હર ક્ષણે નાના નાના જે પ્રોબ્લેમ્સ છે એ લેફ્ટ બ્રેઇન સોલ્વ કરી લે. મારે ગાડી લેવી કે નહીં, હા, ગાડી લઈશ તો શું શું તકલીફો થશે મને, એ બધું જોઈ લે લેફ્ટ બ્રેઇન, લેવું ન લેવું એનું ડિસિશન લઈ લે. તો આ જે પ્રોબ્લેમ્સ છે નાના નાના,
એની માટે આ લેફ્ટ બ્રેઇન બનાવેલું છે. પણ બહુ પ્રોબ્લેમ્સ માં તમે અટવાઈ જશો તો લાઈફ ની અંદર પ્રોગ્રેસ નહીં આવે. આ બધું આપણે જોઈ લીધું. અચ્છા, ભય, ભય લેફ્ટ બ્રેઇન માં જ છે. ઇન્સ્ટિંક્ટિવ ફિયર છે, પણ એ વસ્તુ જુદી છે. જેને આપણે ભય સમજીએ છીએ એ લેફ્ટ બ્રેઇન માં જ છે. તો જીવનમાં જ્યારે પણ તમે પેનિક થાઓ, પેનિક ભય પેનિક, હા, સે સડન લોસ ગયો બિઝનેસમાં તો પેનિક થઈ ગયું, હા, દુખી નહીં, કઈ ભયભીત કયો, ભયભીત, ભયભીત થઈ જાઓ તો એ લેફ્ટ બ્રેઇનમાં તમે ભયભીત થાઓ છો. ત્યારે જે તમે લોસ જુઓ છો એટલું સમજો કે રિયાલિટીનો આટલો જ ભાગ છે. જ્યારે પણ જીવનમાં ભય લાગે, હા, તો સમજો કે આ બ્રેઇનને ભય લાગે છે, મને ભય નથી લાગતું, કારણ કે રિયાલિટીના આટલા જ ભાગને ભય લાગે છે. હવે જેમ સવારે વાત થઈ કે એક નિયમ શું છે આપણા જીવનનો, કે જ્યારે કોઈ પણ વસ્તુમાં આપણને સફળતા મળે ત્યારે એ જ કરવા માંડીએ જેનાથી સફળતા ઉલટી થઈ જાય, હા, નિષ્ફળતા મળે. આ શું કામ છે? કારણ કે એ લેફ્ટ બ્રેઇને જે બધું પ્લાનિંગ કર્યું, હા, બધું પ્રોબ્લેમ આપણી માટે સોલ્વ કર્યા, આપણે આગળ વધ્યા, સફળતા કર્યું. હવે જ્યારે સફળતા ચાલે છે આપણા જીવનની અંદર, બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે, ત્યારે જો આપણે આ લેફ્ટ બ્રેઇનને કંઈ ને કંઈ નાનું નાનું કામ ન આપ્યા કરીએ તો એને એમ લાગવા માંડે કે ઓહો, હું તો મરી જઈશ, મારું શું થશે? કારણ કે ભય તો ત્યાં જ છે, બીજે ક્યાંય ભય નથી, અને તરત જ એ આપણા કામમાં ક્યાંક અડચણ મૂકશે જ. અને બહુ રિવેન્જ પૂર્વક મૂકશે, બહુ ખતરનાક રીતે મૂકશે. એટલે ગમે ત્યારે લેફ્ટ બ્રેઇનને નાનું નાનું એકાદી કામ સોંપી દેવું. હા, સાવડિયાજી એને કહેતા કે કૂતરાની પૂંછડી વાંકી કરવી, સીધી કરવી, વાંકી કરવી, સીધી કરવી, એવું કંઈક કામ એને સોંપી દેવું તો એ કોઈ દિવસ આપણને નડે નહીં. એને એનું ઈ ડઝન્ટ વોન્ટ ટુ લૂઝ ઇટ્સ જોબ. એટલે ઝેન ની અંદર એને કોઆન આપી દે છે. કોઆનનો કોઈ મતલબ નથી, પણ આ લેફ્ટ બ્રેઇન એમાં એક્ટિવ રહી જાય, એ વચ્ચે નડે નહીં. હા, આપણી સાધનાની અંદર, આપણા મેડિટેશનની અંદર એ ક્યાંય હવે ગઈકાલે લેફ્ટ બ્રેઇનની આપણે વાત કરી, હવે કોર બ્રેઇનની વાત કરીએ. એની પહેલા કે લેફ્ટ બ્રેઇનની ડેવલપમેન્ટ આપણે જોયું કે છેલ્લા 2500 વર્ષમાં વધારે પડતું થયું છે. એનો મતલબ એ થયો કે લેફ્ટ બ્રેઇન કેનોટ મેડિટેટ. આ એક વસ્તુ આપણને બહુ ક્લિયર, આપણે એક અંદરથી ભય વગર આ વસ્તુ સ્વીકારી લેવું જોઈએ કે લેફ્ટ બ્રેઇન મેડિટેશન ન કરી શકે. અને જેટલા પ્રયાસ આપણે કરશું આ લેફ્ટ બ્રેઇનને જગાડવાનો, એનો સ્વભાવ સૂઈ જવાનો છે. એ શરીરનો એક જ ભાગ છે જે સૂઈ જાય છે. તો આપણે જેટલા હોશના પ્રયોગ કરશું એ જો લેફ્ટ બ્રેઇનથી કરતા હશું તો એ ઝીરો ઉપર આવી જશે. કલાકો સુધી મેડિટેશનમાં બેસશું પણ જો લેફ્ટ બ્રેઇનની હોશની વાત હશે તો એનો સ્વભાવ જ સૂઈ જવાનો છે. યુ કેનોટ ચેન્જ ઇટ્સ નેચરલ સ્વભાવ.
તો અહીંયા બધાય હોશ ના વાત ખોટા પડે છે કે હું હોશ થી ચા પીવું છું, હું હોશ થી આ કરું છું, હોશ થી આ કરું છું. હવે જો હોશ ની આપણે વ્યાખ્યા લેવી હોય કે હોશ એટલે શું, તો જ્યારે મારી હેબિટ ઓટોમેટિક થાય છે તો અંદરની કંઈક અવેરનેસ થી થાય છે, એ હોશ આપણે પકડવું છે, એ કોર બ્રેનમાં છે. જ્યારે મને કોઈ આદત, હા હું ગાડી ચલાવું છું, તો અંદરની કોઈ અવેરનેસ મને ઓટોમેટિકલી ગાડી ચલાવે છે, એ કોર બ્રેનમાંથી આવે છે. તો કોર બ્રેન ને જગાડવાની જરૂર નથી, એની અંદર એની એક ઇન્ટ્રિન્સિક ક્વોલિટી છે, એની અંદર અવેરનેસ પડેલું જ છે. જેવું તમે હા એમાં એનર્જી મોકલશો તો તમારા લાઈફની અંદર અવેરનેસ ઓટોમેટિકલી આવવા માંડશે. Physically, the core consists of the limbus, the RAS, the thalamus, the hypothalamus, and the whole spinal section. એટલે કોરમાં શું શું આવે છે? લિમ્બિક સિસ્ટમ. લિમ્બિક સિસ્ટમ ક્યાં? અહીંયા વચ્ચે. લિમ્બિક સિસ્ટમ, થેલમસ, હાઇપોથેલમસ, આખું સ્પાઇનલ સેક્શન, ને અહીંયા એક નાની જગ્યા જેને રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. આને રેટિક્યુલર સિસ્ટમ, બે કાનની વચ્ચે એનો એક ભાગ છે રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. એ બહુ મહત્વનું છે, આગળ આપણે જોશું. ધ લેફ્ટ ઇઝ અ ડિજિટલ કોમ્પ્યુટર. આપણે કાલે જોયું લેફ્ટ એક પછી બે, બે પછી ચાર, ચાર પછી છ, છ પછી આઠ, આ રીતે એ ડિજિટલ ભાષા સમજે છે લેફ્ટ બ્રેન. કોર બ્રેન લાઇનની ભાષા સમજે છે, એ ડિજિટલ ભાષા નથી સમજતું. લાઇન લાઇન આપણે પેલા નાના હતા, એકદમ નાના, કદાચ કોઈએ જોયા, ઘણાએ જોયા નહીં હોય આમાંથી, તો ત્યારે લોંગ પ્લેઇંગ રેકોર્ડ્સ આવતા હતા, હા એલપી, અને એની પહેલા એક રેકોર્ડ એવા આવતા હતા કે આપણે આમ આમ ચાવી મારીએ. હા મને યાદ છે, હું સ્કૂલમાં નાનો હતો ત્યારે આવી રીતે ચાવી મારવું પડતું હતું, હા, અને એને મૂકીને પિન બદલાવી પડતી, બે ત્રણ રેકોર્ડ જાય એટલે પિન બદલાવી પડે. એ એનાલોગસ રેકોર્ડ્સ હતા. આજે પણ સીડી અને સાઉન્ડની ક્વોલિટી આટલી વધી ગઈ છે, પણ સાયન્સ કહે છે કે જો એ એનાલોગસ રેકોર્ડ એટલે એક જ લાઇન પહેલેથી છેલ્લે હતું. એનાલોગસ રેકોર્ડ એટલે શું હતું? કે એ એક જ લીટી પહેલેથી છેલ્લે હતું. હવે શું છે કે નાના નાના હા ઇલેક્ટ્રોનિક પેટર્ન્સ છે, જે સીડી જે જોયે છે એ નાના નાના ઇલેક્ટ્રોનિક પેટર્ન્સ જોયે છે. તો સાયન્સ એ ખોજમાં છે કે આ પેટર્ન્સને કાઢીને આપણે જો એક લીટી સીડીને આપી શકીએ તો કંઈક અદ્ભુત સાઉન્ડની ક્વોલિટી થાય. તો એ એનાલોગસ, વન સિંગલ લાઈન, હા એ એક જ રીતે જોઈએ. તો આ ઘડિયાળ છે એનાલોગસ, હા, જ્યારે ડિજિટલ ઘડિયાળ એ બે, આજે 5:30 PM હા ઓલું બોલે છે ને એ ડિજિટલ. ધ લેફ્ટ ઇઝ ડિજિટલ, ધ કોર ઇઝ અન એનાલોગસ કોમ્પ્યુટર. એ એક લાઈનમાં જ બધું જાણે છે કોર. એ બાયનોમિયલ ભાષા જાણે છે. બાયનોમિયલ એટલે 0-1. લેફ્ટની ભાષા શું છે? આપણી ભાષા, કન્સેપ્ટ, આઈડિયાઝ, હા જે ભાષા આપણે બને ઇંગ્લિશ, ફ્રેન્ચ, હિન્દી, એ લેફ્ટ બ્રેનની ભાષા છે. કોર બ્રેનની કોમ્પ્યુટર ભાષા છે, એ 0-1 સિવાય કંઈ નથી જાણતું. તો જે આપણે એને પહોંચાડવું છે, થ્રી સ્ટેપ રિધમિંગ બ્રીધિંગ કઈ રીતે આપણે પહોંચાડી શકીએ છીએ, કારણ કે એ 0-1ની ભાષામાં છે. 1-2-3-1-5-6-0 એ કોર બ્રેનની ભાષામાં આપણે લખી નાખ્યું છે. તો કઈ પણ વસ્તુ અંદરના આપણી જે અવેરનેસની ફિલ્ડ સુધી જો આપણે પહોંચાડવું હોય તો આ ભાષાથી એને આપણે કાઢી નાખવું પડે. આપણા અવેરનેસનું જે અંદરનું ફિલ્ડ હોય એ આ ભાષા નથી સમજતું, હા, ભાષા ને અવેરનેસ ને ઓપોઝિટ. તો કોઈ પણ વસ્તુ આપણે ચોપડી વાંચીએ કે કોઈનું પણ પ્રવચન સમજીએ, કઈ પણ સમજીએ, જો આપણા અવેરનેસના ફિલ્ડમાં એને લઈ જવું હોય તો કોઈક બીજી ભાષા, હા, તો આપણા ભાવ જ્યારે વ્યક્ત થાય છે તો 0-1ની ભાષામાં
વ્યક્ત થાય છે. એ ઇલેક્ટ્રિસિટી 01 માં લખાય છે. આ એને બાયનોમિયલ લેંગ્વેજ, જે લોકો કોમ્પ્યુટર ચલાવે છે એને ખ્યાલ છે કે કોમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ બાયનોમિયલ લેંગ્વેજ, ઝીરોઝ એન્ડ વન્સ, સિરીઝ ઓફ ઝીરોઝ એન્ડ વન્સ. અચ્છા, આપણે જોયું કાલે કે બ્રેઇન ની અંદર હર સેકન્ડે 5 લાખની. તો જો કોર બ્રેઇન ની અવેરનેસ આપણા જીવનમાં ચાલુ થયું તો એક ક્વોન્ટમ જમ્પ થાય છે આપણા લાઈફ ની અંદર, જાણે કે આપણે એક નવા વ્યક્તિ જ બની ગયા છે. આ પકડાય છે, એક અદ્ભુત લીપ આપણે લઈએ છીએ, નવા એક ડાયમેન્શનમાં આપણે પ્રવેશ કરીએ છીએ. જો કોર બ્રેઇન ની શક્તિ ને, આ એની મિનિમમ છે, હજી વધશે. હા, જેમ લેવલ ઓફ અવેરનેસ વધતી જાય છે આપણી, એમ એની શક્તિ વધતી જશે. ઇટ વિલ કમ ટુ ઓલ ધીસ. આ ટોટલ 3 મિલિયન બિટ્સ ઓફ ડેટા આપણે પ્રોસેસ કરી શકશું, આટલી શક્તિ આપણા કોર બ્રેઇનમાં પડેલી છે. હજી રાઈટ બ્રેઇન તો બહુ દૂરની વાત છે, ખાલી આપણા કોર બ્રેઇનની અંદર આટલી શક્તિ પડેલી છે, આપણા ભાવની અંદર આટલી શક્તિ પડેલી છે. તો આજના જમાનામાં સાયન્ટિસ્ટો હવે ભાવને બહુ સમજવા માંડ્યા છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આઈક્યુ ની વાત નથી કરતા, ઈક્યુ ની વાત કરે છે. હા, ઇમોશનલ કોશન્ટ, કે આ ભાવને આપણે જેમ ડેમ ની અંદર પાણીને ટેપ કરીએ, એમ ટેપ કરીએ ને એને વેડફી ન નાખીએ આ ભાવને, બધા નેગેટિવ ઇમોશન્સમાં વેડફી ન નાખીએ, અને સરખી રીતે ત્યાં ડેમ બાંધીને આપણા જીવનમાં જો ચલાવી શકીએ એ ભાવને, તો અદભુત. હા, મિનિમમ આપણી કેપેસિટી ઓફ પ્રોસેસિંગ, બ્રેઇન ની કેપેસિટી અહીંથી અહીં સુધી આવી જાય છે. ધ કોર કેન હેન્ડલ 500,000, 5 લાખ થી 3 મિલિયન બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન પર સેકન્ડ, કમ્પેર્ડ ટુ ધ 16 બિટ્સ ઓફ ધ લેફ્ટ બ્રેઇન. હવે તમે જો આંખ બંધ કરીને તમારા બેડરૂમ ની અંદર શું શું તમે જોયું યાદ કરો, કરો તમારા બેડરૂમ ની અંદર સવારના પોરમાં તમે બેડરૂમમાં ઉઠ્યા તો એ રૂમ ની અંદર તમે શું શું જોયું, તો માંડ તમે 40-50 વસ્તુ લખી શકશો. બરાબર છે, પણ કોઈક તમને હિપ્નોટાઇઝ કરે, હિપ્નોસિસ એટલે શું, લેફ્ટ બ્રેઇન ને સુડાવી દેવાનું. હા, અને જે કમાન્ડ થાય એ ડાયરેક્ટલી કોર બ્રેઇન કોઈક રીતે એને સમજે. હા, એટલે હિપ્નોસિસ તમે જોજો, હિપ્નોટિસ્ટ ડાયરેક્ટલી એમ નહીં કહેશે કે આ કરજે. હા, એને જો તમને એકદમ ઠંડી લગાડવી હશે તો એમ કહેશે કે બરફ પડે છે, કારણ કે વિઝ્યુલાઇઝેશનની ભાષામાં એ વાત કરશે. તમે સમજો, તરત જે હિપ્નોટાઇઝ, ભલે અત્યારે બહુ ગરમી હોય પણ તરત એને એકદમ ઠંડી લાગવા માંડશે, એ વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ કરશે. વિઝ્યુલાઇઝેશન ઇઝ ધ કી ટુ ધ કોર બ્રેઇન. આગળ આપણે જશું, આપણે કાલે જોયું ડ્રીમ લેંગ્વેજ, જે સપનાની સિમ્બોલોજી છે એ કોર બ્રેઇન નો દ્વાર છે. બરાબર, તો વિઝ્યુલાઇઝેશન, વિઝ્યુલાઇઝેશન ને ગુજરાતી માં સાહેબ દર્શન, દર્શન ક્રિયા, હા કલ્પના ક્રિયા, પણ કોન્શિયસ કલ્પના, હા આપણે કંટ્રોલ્ડ કલ્પના. તો તમારા બેડરૂમ ની અંદર જો તમે લખી લ્યો કે શું શું તમે જોયું, તો 40-50 વસ્તુ તમે લખશો. હવે તમને કોઈ હિપ્નોટાઇઝ કરે, અને તમે જો હિપ્નોસિસમાં કોર બ્રેઇને શું શું જોયું, તો કોર બ્રેઇન કદાચ 3,000 વસ્તુ લખી નાખશે. આટલી કોર બ્રેઇન ની કેપેસિટી છે. અત્યારે તમે અહીંયા બેઠા છો તો તમારું લેફ્ટ બ્રેઇન શું સાંભળે છે, હું બોલું છું, થોડુંક તમારું ડે ડ્રીમિંગ ચાલે છે, એટલું નાની દુનિયાની અંદર આ 16 બિટ્સમાં તમારું લેફ્ટ બ્રેઇન ચાલે છે. પણ જો કોર બ્રેઇન ને તમે જુઓ તો આજુબાજુનું વાતાવરણ કેવું છે, આજુબાજુમાં પક્ષીઓ કેવા બોલે છે, દૂર મોટરનો અવાજ આવે છે કેવો આવે છે, આ બધું કોર બ્રેઇન એકી સાથે લઈ લે છે, એનાથી કંઈ છુપાયેલું નથી. ઇટ એટ વન ટાઈમ ઇટ ટેક્સ ઇન ઓલ ધીસ ડેટા.
અને આ રેકોર્ડ કરતું જાય છે અંદર. You are aware only of a portion of what the retina sends down the optic nerve. હવે આ સાયન્સ ની વાત છે. આપણે બરોડામાં જૂનાગઢમાં જોઈ લીધું એકવાર કે યોગ જરા જુદી વાત કરે છે, છતાંય પેલા આ વાત સમજી લે કે હું આંખથી જોઉં છું, કાલે આપણે વાત થઈ, અને અંદર લાઇટ વેવ્સ જાય છે અને શું હું જોઉં છું, કાલે આપણે વાત થઈ. પણ એ લાઇટ વેવ્સ અંદર જે સંદેશો મોકલે છે એ જો કોર બ્રેઇનને જોવાનું હશે તો લેફ્ટ બ્રેઇને જે જોયું છે એના કરતાં ઘણું વધારે હશે, જેમ આપણે હમણાં હિપ્નોસિસની વાત કરીએ. કેન યુ હિયર ધ બર્ડ્સ? તો હવે તમને કોન્શિયસ કર્યા તો તમે સાંભળશો પક્ષીને, પણ તમે કોન્શિયસ નતા ત્યારે ક્યાં હતા? એ પક્ષીઓ ત્યાં જ અવાજ કરતા હતા અને તમારું કોર બ્રેઇન એને સાંભળતું હતું. મોસ્ટ ઇન્ફોર્મેશન ઇઝ ફિલ્ટર્ડ આઉટ બાય અ પાર્ટ ઓફ ધ કોર. હવે આ કોર બ્રેઇનનો એક નાનો ભાગ આપણે જોયું, ધ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ. આ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમનું કામ શું છે કે આ 3 મિલિયન બ્રેઇન ની અંદર હર સેકન્ડે આવે છે, એમાંથી 100 લઈને લેફ્ટ બ્રેઇનને આપી દેવાના, બાકીના બધા એ ગાયબ કરી નાખે છે. આ એનું કામ, ઇટ ઇઝ ટ્રેન્ડ ટુ ડુ ધીસ. આપણને રિયાલિટીનો એક નાનો ભાગનો દર્શન કરાવવા માટે એ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ ટ્રેન્ડ છે. તો જેવું કોર બ્રેઇન આપણે પતાવશું એટલે રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ પણ જોશું. અને સુકામ એ કરે છે કારણ કે લેફ્ટ બ્રેઇનની કેપેસિટી ખાલી સેકન્ડના 16 બીટ ઓફ મેમરી છે. The core is real power and it basically handles our entire life. આ કોર બ્રેઇનની અંદર ભયંકર શક્તિ છે, આપણે કલ્પના ન કરી શકીએ. અને એ શક્તિનો જો કલ્પના કરવી હોય તો એ કોર બ્રેઇન આપણું જીવન ચલાવે છે એ જોઈએ ત્યારે ખ્યાલ આવે કે એની અંદર કેટલી શક્તિ છે. આપણું બ્લડ ટેમ્પરેચર કેટલું છે, ખાવાનું ખાય છે તો કેટલી એસિડની જરૂર પડશે એ ખાવાનું પચાવવા માટે. સી ધીસ ઇઝ અવેરનેસ, આને અવેરનેસ કહે છે. હા, મારું લેફ્ટ બ્રેઇન નક્કી નથી કરતું કે આટલા ગ્રામ હાઇડ્રોક્લોરિક એસિડ પ્લેટમાં નાખો તો આ ખાવાનું પચશે, એ ઓટોમેટિક થઈ જાય છે. આ જે ઓટોમેટિક કામ છે એ અવેરનેસ છે. એ અવેરનેસની શોધ છે આપણે લાઈફની અંદર. એ અવેરનેસ આપણા નોર્મલ લાઈફમાં આવી જવું જોઈએ, ઓટોમેટિક. હા, રિફ્લેક્સ અવેરનેસ. કેમ દેડકા આપણે કાપીએ લેબોરેટરીની અંદર, પછી એના બેકબોનની અંદર ક્યાંક આમ સોય મારીએ એટલે પગ આમથી આમ કરે, રિફ્લેક્સ એક્શન. હા, એને રિફ્લેક્સ એક્શન સાયન્સ કહે છે. તો એ રિફ્લેક્સ એક્શન પ્લસ અવેરનેસ આપણા લાઈફની અંદર આવે એ લેફ્ટ બ્રેઇનથી નહીં આવી શકે. હા, એ ઓનલી થ્રુ કોર બ્રેઇન આવશે. તો એ કોર બ્રેઇન આપણને ભૂખ લાગે છે ક્યારે, આપણને પ્યાસ લાગે છે ક્યારે, એ બધું કોર બ્રેઇન આપણને કહે છે, લેફ્ટ બ્રેઇન નથી કહેતો. હવે આ જે શક્તિ છે આપણા નોર્મલ લાઈફમાં, આપણું રોજના રોજ જીવનમાં આ શક્તિને આપણો ઉપયોગ કરી શકીએ તો એ કઈ રીતે ઉપયોગ કરી શકીએ? થોડીક યોગની વાત કરું કે જે આપણે દાખલો લીધો કે આંખ જોયે છે અને લાઇટ વેવ્સ રેટિનાની અંદર જાય છે, આ સાયન્સ. હા, આ સાયન્સનું સત્ય છે, યોગનું સત્ય નથી. હા, યોગનું સત્ય, હા, બીજી વખત આપણે વાત કરશું, આપણે નાની શિબિરોમાં વાત કરી છે. યોગનું સત્ય કંઈક જુદું છે કે અંદર કંઈક આવે છે જેને તાવડિયાજી ઇનકમિંગ ઇમ્પલ્સીસ કહે છે. એ ઇનકમિંગ ઇમ્પલ્સીસ આંખને, હા, શક્તિ આપે છે જોવા માટેની, પણ આ વસ્તુ સાયન્સ નથી જોઈ શકતું. હા, આંખ એક ખોખા છે. હા, આંખ, હા, એક ખોખા છે, એને શક્તિ આપવા વાળું એક શક્તિ છે, ચિત્તી શક્તિ જેને તાવડિયાજી કહે છે. એ ઇનકમિંગ ઇમ્પલ્સીસ દ્વારા, હા, ઇમ્પ્રેશન ફૂડ જે ગુરજેફ કહે છે દ્વારા અંદર આવે છે, આંખને શક્તિ આપે છે અને પછી ઓપ્ટિક નર્વ કામ કરે છે. પણ આ યાત્રા સાયન્સ નથી જોઈ શકતું, આ યોગીઓએ જોઈ ગયા છે. આપણા દેશની અંદર બધા યોગીઓ આ યાત્રા જોઈ ગયા. તો સાયન્સની યાત્રા ચાલુ થાય છે એની પહેલા યોગની ઘણી મોટી યાત્રા થઈ ગઈ હોય છે.
I hope I'm clear. હવે આ શક્તિનો ઉપયોગ આપણા રોજના જીવનમાં કેમ લઈ આવો? ફોર ધીસ વી હેવ ટુ ગો બેક ટુ ધ લેફ્ટ બ્રેઇન. પાછું લેફ્ટ બ્રેઇનની પાસે જ આપણે જવું પડશે. આ શક્તિનો ઉપયોગ કેમ કરવો? આપણે ખ્યાલ છે કે લેફ્ટ બ્રેઇનનું એક કામ શું છે? ટુ હેબિચ્યુએટ બિહેવિયર ટુ ધ કોર બ્રેઇન. કંઈ પણ નવી વસ્તુ લઈ અને એને હેબિટ કરી અને કોર બ્રેઇનમાં મૂકી દેવાનું. કાલે આપણે વાત થતી હતી સાંજે કે ઇટ ઇઝ લાઈક અ ફ્લોપી ડ્રાઈવ. જે લોકો કોમ્પ્યુટર ચલાવે છે એને ખબર છે કે નવો પ્રોગ્રામ આવે તો ફ્લોપીમાં લઈ એને ફ્લોપી ડ્રાઈવમાં મૂકી અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આપણા હાર્ડ ડિસ્ક પર આપણે ચડાવવું પડે એ પ્રોગ્રામને. તો આ લેફ્ટ બ્રેઇન જે છે એનું કામ શું છે? ફ્લોપી ડ્રાઈવનું. એ ફ્લોપી ડ્રાઈવ પ્રોગ્રામ લઈ હાર્ડ ડિસ્કમાં મૂકી દે છે. પછી હાર્ડ ડિસ્ક ઇઝ લાઈક ધ કોર બ્રેઇન, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હાર્ડ ડિસ્ક. પણ આપણું જીવન લેફ્ટ બ્રેઇન ફ્લોપી ડ્રાઈવમાં નીકળી જાય છે. One of the functions of the left is to habituate behavior to the core, to teach the core to take over various functions that the left hemisphere has neither the time nor the power to coordinate. તો એક વસ્તુ આપણને ખબર છે કે આપણી બધી આદતો કોર કરે છે. એટલે જે જે વસ્તુ આપણા જીવનમાં લેફ્ટ બ્રેઇન ન કરી શકીએ એ આપણે કોરને શીખડાવી દીધું. ડ્રાઇવિંગ અ કાર, રાઇડિંગ અ બાઇસિકલ, હા, આ બધું કોરને આપણે ટ્રેન કરી દીધું છે. તો કોરને એવી રીતે આપણે ટ્રેન ન કરી શકીએ કે રોજના જીવનમાં એનું ખાલી ગાડી ચલાવતી વખતે એ નહીં, હા, પણ નાની નાની વસ્તુઓમાં ત્યાંથી ભાવની શક્તિ આપણા રોજના જીવનમાં આવે. The core controls our behavior when we are not consciously focused on it. આપણું વર્તન ઓટોમેટિક ચાલતું હોય ત્યારે કોર બ્રેઇનના અવેરનેસથી ચાલે છે. જેને આપણે મિકેનિકલ હેબિટ કહીએ છીએ એ કોર બ્રેઇનનું અવેરનેસ પડેલું છે એ મિકેનિકલ હેબિટમાં. પણ જ્યારે હું તમને અવેર કરું છું કે તમારી આ આદત છે તો લેફ્ટ બ્રેઇનના કબજામાં આવી જાય છે. હા, તમે કહો છો કે આ હેબિટ પ્રત્યે હું કોન્શિયસ છું તો એ તમે લેફ્ટ બ્રેઇનની વાત કરો છો. તમે કોન્શિયસ નથી એ હેબિટ પ્રત્યે. આ પોઈન્ટ પકડાય છે? કેટલું શબ્દનું આ, હા, વી મિસયુઝ વર્ડ્સ. તો જે ઓટોમેટિક ચાલતું હતું એની અંદર કોર બ્રેઇનની અવેરનેસ હતી એને કાઢીને તમે લેફ્ટ બ્રેઇનમાં મૂક્યું, હા, કે મારી આ આદત છે એને હું જોઉં છું એને મારે સરખું કરવું છે, એ લેફ્ટ બ્રેઇનમાં આવી ગયું. All your five senses must go through the core before we become aware of them. બહુ અદ્ભુત વાત છે અને યોગી જેવીની વાત છે આ, કે જે પાંચ ઇન્દ્રિય છે આપણા એની યાત્રા પહેલા કોર બ્રેઇનમાં જાય છે. એ કંઈક જોયે છે એ વસ્તુ પહેલા કોર બ્રેઇનમાં જાય છે ને પછી લેફ્ટ બ્રેઇનમાં જાય છે. આ કઈ રીતે જાય છે આપણે જોયું છે, હા. પણ અને મેં તમને વાત કરી કે યોગ તો આનાથી આગળ જોયે છે. તો આપણા જે સેન્સીસ છે એનું ડાયરેક્ટ કનેક્શન કોર બ્રેઇન. તાવડિયાજી શું કહે છે કે જે પાંચ ઇન્દ્રિયમાંથી જે અંદર આવે છે, હા, ઇનકમિંગ ઇમ્પલ્સિસ કે ઇમ્પ્રેશન ફૂડ કે, એ ડાયરેક્ટલી પ્રાઇમરી બોડીમાં જાય છે, એસ્ટ્રલ બોડીમાં જાય છે. તો આ કોર બ્રેઇન ઇઝ વેરી ક્લોઝ ટુ ધી એસ્ટ્રલ બોડી, હા, એ લગભગ ફિઝિકલ કાઉન્ટર પાર્ટ ઓફ ધી એસ્ટ્રલ બોડી. લગભગ જે સ્થૂલ એસ્ટ્રલ બોડી છે આ કોર બ્રેઇન. આપણે આપણી એસ્ટ્રલ બોડી જોવું હોય તો આ કોર બ્રેઇનને જોવું પડે. તો પાંચે પાંચ ઇન્દ્રિય ક્યાં જાય છે? પહેલા એ અંદર વસ્તુ ભાવ જગતમાં લઈ જાય છે, સોક્ડ ઇન ઇમોશન્સ. તાવડિયાજી એને કહે છે એ સીધી જે કંઈ જોયે છે આ દુનિયામાંથી, પાંચ ઇન્દ્રિયમાં જોયે છે, સાંભળે છે, સ્પર્શ કરે છે, એ સીધું ભાવની દુનિયામાં લઈ જાય છે. હવે હિપ્નોસિસની અંદર લેફ્ટ બ્રેઇનને સુવડાવી દેવામાં આવે છે, હા, અને જે કંઈ આપણે સમજીએ છીએ એ ડાયરેક્ટલી કોરમાંથી સમજીએ છીએ. એટલે સેલ્ફ હિપ્નોસિસ, હિપ્નોટિક ટ્રીટમેન્ટની થોડી અસર આપણને દેખાય માણસ ઉપર. આપણને એમ લાગે કે થોડુંક વ્યક્તિ બદલાઈ ગયો છે. હવે અમુક વર્કશોપ્સ અત્યારે વેસ્ટની અંદર
ચાલે છે જેને ફાયર વોકિંગ વર્કશોપ્સ કહે છે. ફાયર વોકિંગ એટલે આગ ઉપર ચાલવું. મને એમ છે આપણા દેશમાં આસામમાં ને બધે હતું, હજી છે કે નહીં ખબર નહીં, છે હજી છે. હા, એ લોકો શું કરે કે ફાયર કોલસા હોય, સળગેલા કોલસા, અને એની ઉપર હા ઉઘાડે પગે ચાલે અને કઈ એને થાય નહીં. હવે આ વસ્તુનું એક ક્રેઝ બની ગયું છે વેસ્ટની અંદર, એના વર્કશોપ્સ ચાલે છે. કેમ લોકોને શીખડાવવું આની ઉપર ચાલવા? આપણા દેશમાં આવશે, 6-8 મહિના વરસદીમાં આવી જશે. કારણ કે વી પિક ઇટ અપ બેક ફ્રોમ ધેમ, અહીંથી ત્યાં જાય, પછી ત્યાંથી આમ જરાક હા એની ઉપર ફર્સ્ટ ક્લાસ મેડિકલ કેપ્સ્યુલ ચડીને આવે એટલે આપણે પકડવા માંડીએ. ઇન ફાયર વોકિંગ વર્કશોપ્સ આર્સ આર સ્પેન્ડ ટુ ગેટ ધ સ્ટુડન્ટ રેડી ઇન બોથ બોડી એન્ડ માઇન્ડ. આ જે વર્કશોપ છે એમાં સ્ટુડન્ટને કહેવામાં આવે કે તું નહીં દાજે, તું નહીં દાજે, તું નહીં દાજે, એને રિપીટ કરવામાં આવે એક ને એક વસ્તુ કે તું નહીં દાજે, તું નહીં દાજે. એની સાથે એને સખત વિઝ્યુલાઇઝેશન કરાવવામાં આવે. એ એમને એમ ચાલવામાં નથી જતો. હા, આ અંગાર શું કહે ને, અંગાર, હા અંગારા ઉપર એ એમને એમ ચાલવા નથી જતો. એને આ ટ્રેનિંગ પેલા આપવામાં આવે છે. એની સાથે એમ કહેવામાં આવે છે કે એ વિઝ્યુલાઇઝ કરે કે આ જેની ઉપર તું ચાલે છે એ ઠંડુ હા લોન છે, એક ઠંડી ફર્સ્ટ ક્લાસ ઘાસની લોન છે, તું ક્યાં અંગારા ઉપર ચાલે છે, તું તો ઠંડુ એક એ વિઝ્યુલાઇઝ કર્યા કરે ને, એક ને એક સજેશન અંદર આપ્યા કરે, જોડે જોડે આ વિઝ્યુલાઇઝેશન કરે. એ સજેશનને એ ડ્રીમ લેંગ્વેજમાં મૂકે છે, વિઝ્યુલાઇઝેશનની ભાષામાં મૂકે છે, કોર બ્રેઇનને આપે છે. સજેશન્સ ઓફ કોન્ફિડન્સ આર ગિવન અગેન એન્ડ અગેન, એક ને એક વાર રિપીટ થયા કરે, ટિલ ધ લેફ્ટ હેમિસ્ફિયર, લેફ્ટ બ્રેઇન હેબિચ્યુએટ્સ ઇટ ટુ ધ કોર. હા, આ જે ભાવ છે કે હું ઠંડા ઘાસ ઉપર ચાલુ છું એ આખું કોર બ્રેઇનને સોંપી દેવામાં આવે છે. અંદરથી કોર બ્રેઇન સમજી લે છે કે આ અંગારા નથી, આ હું ઘાસ, ઠંડા ઘાસ ઉપર ચાલુ છું. ધ ફિયર ઇઝ એલિડ. હા, પછી એને ભય નથી રહેતો, બીકોઝ ધ કોર ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ફિયર. આપણે જોયું કે ભય છે એ લેફ્ટ બ્રેઇનમાં છે, કોર બ્રેઇનમાં ભય જ નથી. તો કોર બ્રેઇનને લાગે કે હું આમ ફર્સ્ટ ક્લાસ ઠંડા લોન ઉપર ચાલુ છું તો એને ભય તો છે જ નહીં ત્યાં, તો સીધો એ માણસ ચાલી જાય છે. એન્ડ બીકોઝ ઇટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ, વિઝ્યુલાઇઝેશન ઇઝ યુઝડ એક્સટેન્સિવલી. આ વાત આપણે કરી તો નેગેટિવ લેફ્ટ બ્રેઇનને છોડી દેવામાં આવે છે અને આખું હા હું ફર્સ્ટ ક્લાસ ઠંડા ઘાસ ઉપર ચાલુ છું એક સીન ક્રિએટ કરવામાં આવે છે. તો જે લોકો કોણ દાજે છે, હા આવા વર્કશોપની અંદર કોણ દાજે છે, કોના પગ દાજી જાય છે, જે લોકોએ આ સરખું લેફ્ટ બ્રેઇનમાંથી કોર બ્રેઇનને ટ્રાન્સફર નથી કર્યું. હા, તો આ એક રીત છે કોર બ્રેઇનને જગાડવાની, જે વેસ્ટની અંદર ફાયર વોકિંગ. નાના છોકરાઓને, આપણને તો આવડતું નથી, બાકી છોકરાઓની શિબિરમાં આપણે કદાચ ટ્રાય કરત. અચ્છા, હવે જીવનનું દર્શન કઈ રીતે થાય છે કોર બ્રેઇનને? આપણે જોયું કે લેફ્ટ બ્રેઇનને કઈ જાતનું દર્શન થાય છે, પગથિયા. જીવન કેવું છે? પગથિયા, એક ચડ્યો ને એ પગથિયાનો કોઈ દિવસ અંત નથી આવતો. કોર બ્રેઇનને અપ એન્ડ ડાઉન જીવન લાગે છે. હા, આપણે કોઈ એસએલ વર્લ્ડ કે ક્યાંય ગયું હોય, ફેન્ટસી લેન્ડ, તો ત્યાં રોલર કોસ્ટરની રાઇડ છે, રોલર કોસ્ટરની લાઈન. હા, અત્યારે હું આમ નીચે છું, પછી આમ ઉપર છું, ફરીથી આમ નીચે છું. હા, તો કોર બ્રેઇન જીવનને રોલર કોસ્ટરની જેમ જોયે છે. રોલર કોસ્ટર સમજી ગયા બધા? હા, રોલર કોસ્ટર એટલે શું? એ હવે રોલર કોસ્ટરમાં તમે ક્યાં છો શું ફરક પડે છે? તમે ઉપર છો તો તમને ખબર જ છે કે આમણા પેટની અંદર એકદમ આમ થઈને આમ ધડ 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 હું નીચે જાઉં. જ્યારે નીચે છો તમને કઈ ઓલું નથી, હમણાં એક મિનિટમાં ફરીથી તમે ઉપર છો. એટલે સર્કલ જેવું, આપણે જાયન્ટ વ્હીલ, ફજર ફારકો. હવે તો બહુ સોફિસ્ટિકેટેડ ફજર ફારકો થઈ ગયો ને, રોલર કોસ્ટર એને કે.
તો કોર બ્રેઇન જયારે જીવનને જોયે છે ત્યાં ફજર ફારકો એને દેખાય છે, હા ચાલ્યા જ કરે છે. હવે આ બેમાં ફરક શું છે, પગથિયા વાળી દુનિયા અને ગોળ દુનિયા? તમે ભાઈ on a roller coaster it is not nearly as important where you are in the progression of a ride. ha hun jo giant wheel ma faru chu ke roller coaster ma faru chu to hun ahiya chu enu bahu matlab nathi.